जय श्री स्वामी नारायण। वड़ताल श्री लक्ष्मी नारायण देव गादी स्थान अंतर्गत कानम प्रदेश समस्त सत्संग समाज द्वारा आयोजित वडोदरा शहर ने आंगणे श्री स्वामी नारायण महोत्सव अंतर्गत श्रीमद सत्संगी जीवन कथा पारायण तारीख 17-25-5-2017 कथा समय बपोरे 3-6 रात्रि 8-11 वक्ता पूज्य सदगुरु स्वामी श्री नित्य स्वरूप दास जी स्थल लेप्रसी ग्राउंड सरदार एस्टेट आजवा रोड वडोदरा।
Love me.
श्यामाय हरि कृष्ण श्री सहजानंद स्वामी ने नमो नमः। स्वामी नारायण भगवान हरि कृष्ण महाराज लक्ष्मी नारायण देव नरे नारायण देव श्री गोपीनाथ जी महाराज श्री राधा रमण देव श्री मदन मोहन जी महाराज श्री बाल कृष्ण लाल श्री रामचंद्र भगवान श्री अष्टभंजन देव कथयिष्ये शुभ कथा श्रूयतां श्रूयतां देवदेवेश स्वामिनारायण स्वामिनारायण प्रभो वदिये नवदानेना कथिष कथयिष्ये शुभ कथा श्रूयतां देव उम्मीदों की दुनिया तो हर इंसान चाहते हैं, मगर बाप पाते तो ही है जो तकदीर लाते हैं। और दिव्य भव्य प्रसंग की इच्छा तो अनंत आत्मा राखता है, पर एनी इच्छा पूर्ण थाय जेनो प्रारब्ध जोर करतो होय, જેમના ઉપર પરમાત્માની પૂર્ણ કૃપા ઉતરી હોય, કોઈ મહત્પુરુષનો રાજીપો પ્રાપ્ત થાય। આજ ભગવાન સ્વામિનારાયણના ચરણથી પાવન થયેલા વડોદરાની ધરતી પર સર્વાવતાર ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનો પૂર્ણ રાજીપો ઉતર્યો। વડોદરાના આંગણે ઘણા વર્ષો પછી ફરીને સ્વામિનારાયણ મહોત્સવ એનો પ્રારંભ। પ્રારંભ તો ઘણા બધા, પ્રારંભ તો અનેકવિધ વસ્તુનો થતો હોય છે, પણ જે પ્રારંભ પરમાત્માની સાથેનો સંબંધ બંધાવે એ જ પ્રારંભ યાદ રાખજો અંતકાળ સુધારી શકે। જે પ્રારંભમાં પરમાત્માનો સંબંધ ન હોય એ પ્રારંભ અંતકાળને ક્યારે સુધારી ન શકે। નવનવી દિવસ સુધી વડોદરા શહેરને આંગણે સ્વામિનારાયણ સંપ્રદાય માટે તો વડોદરા શહેર એ બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે। સ્વામિનારાયણો વિજય તેત્રામ બિરુદ જે ધરતી પરથી સ્વામિનારાયણ સંપ્રદાયને પ્રાપ્ત થયું છે, એવા દિવ્ય ધરતી
ભગવાન સ્વામિનારાયણ તો બહુ મોટા ભગવાન છે, પણ એના સંત ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી પણ ભગવાન જેટલી સામર્થ્ય ધરાવે છે એ બાપા વડોદરાની ધરતી પર સાબિત કર્યું છે. એવી ધરતી પર બેસીને સ્વામિનારાયણ મહોત્સવ અંતર્ગત શ્રીમદ સત્સંગ જીવન સમ્રાટ ગ્રંથની કથા આપણને નવ નવ દિવસ સુધી સાંભળવા મળવાની છે. બહુ અદભુત ગ્રંથ છે. જો કે ભક્તો તમે સાંભળ્યો હશે, પણ મને એમ છે મેં જેટલી વાર વાંચ્યું એટલી વાર તમે સાંભળ્યો નહીં હોય કેમ લાગે. ગોવિંદ સ્વામી મેં જેટલી વાર કથા કરી એટલી વાર તમે સાંભળી તો નહીં જ હોય. હરે કૃષ્ણ ભાઈ, સાચું ખોટું? તો આટલી બધી કથા કર્યા પછી મને હજુ મોજ આવે છે, તો તમને મોજ આવવી જ જોઈએ. અને બાપ આ કથા મોજ કરાવશે, આ કથા માત્ર આ લોકની અંદર મોજ કરાવે એમ નહીં, જીવતાય મોજ આપે. ને બાપ મર્યા પછી મહામોજને આપનારી એવી દિવ્ય ગાથા આપણે નવ નવી દિવસ સુધી સાંભળવાની છે. જે ગ્રંથની અંદર પાંચ પાંચ પ્રકરણો છે, 319 જેની અંદર અધ્યાયો છે, 17627 જેની અંદર અનુષ્ટુપ શ્લોકો છે, એ દિવ્ય ગ્રંથ છે. ભક્તો જેની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ઠસો ઠસ ભરેલા છે, ઘોર કળી કાળ નો લડથડિયા ખાતો માણસ પણ આ ગ્રંથની અંગુલી પકડી અંશે પરમેશ્વર સુધી પહોંચી જાય એવી અદભુત શ્રી કેળી એને કંડારતો આ ગ્રંથ છે. યાદ રાખજો, મહાપુરુષ ને તો કદાચ મુક્તિ સુધી પહોંચવું સરળ બની શકે. મહાપુરુષ તો મુક્તિ સુધી પહોંચી જાય, પણ મોક્ષના પથ ઉપર લડથડિયા ખાનારને પણ પરમ પદ પમાડે દે એવો આ દિવ્ય ગ્રંથ છે. સ્વામી શતાનંદ સ્વામી આ ગ્રંથની અંદર એવું લખે છે, સ્વામી કહે કે આ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી. અસ્તે રામાયણ આદિ નામ સત્શાસ્ત્ર ઇદમ શ્રોતમ સાર રૂપ મતિ શ્રેષ્ઠમ ભાવ ભીતિ નિવર્તનમ. અનેકવિધ સત્શાસ્ત્ર ભક્તો જીવાત્માની મુક્તિ કરતલ છે. આ ગ્રંથ તમામના સાર રૂપ ગ્રંથ છે. ભક્તો આ ગ્રંથ કેટલો મહાન છે એ જેમ જેમ તમે સાંભળશો, જેમ જેમ સાંભળશો તેમ તેમ તમને અનુભૂતિ થશે. ગોપાળનસે વાત તમે લખ્યું, રોજ ભલે જમતા હોય પણ તેમ છતાં એમ કે આજ જેવી રોટલી થઈ કોઈ દિન નથી થઈ. એમાં ગ્રંથને એક વારની અનેક ફેરી સાંભળ્યા પછી પણ એમ લાગશે આ ફેરી બહુ આનંદ આવ્યો, આ ફેરી બહુ આનંદ આવ્યો, આ ફેરી બહુ આનંદ આવ્યો. બાપ કારણ કે આનંદનો ખજાનો છે, આ આનંદનો ખજાનો છે. તમે ગમે તે બાજુથી સ્પર્શ કરશો એમ છતાંય તમને આનંદ જ આપશે. અને યાદ રાખજો, માયિક પદાર્થ તમને કદાચ પ્રારંભ કાળમાં આનંદ આપે, પછી દુઃખ સિવાય કાંઈ ન મળે. આ ગ્રંથના પ્રારંભમાં આનંદ આવે, મધ્ય ભાગમાં આનંદ આવે, અને બાપ એન્ડમાં પણ આમાંથી આનંદ જ મળે, બાકી કાંઈ ન મળે. જેમ સાકરનું નાળિયેર હોય આખું ગમે ત્યાંથી બચકું ભરે ને તો મીઠું જ લાગે, બાપ આ ગ્રંથને ગમે ત્યારે સાંભળે ને ગમે ત્યાં સાંભળે આમાંથી આનંદ જ મળે એવો દિવ્ય ગ્રંથ ભગવાન સ્વામિનારાયણના ચરિત્રથી સભર છે. શતાનંદ સ્વામી આ ગ્રંથ પોતાની કલમે કંડાર્યો છે. સુરત મુનિએ આ ગ્રંથને પોતાના મુખથી વહેડાયો છે. પ્રતાપસિંહ મહારાજાએ આ ગ્રંથને ઝીલ્યો છે, એવો દિવ્ય ગ્રંથ છે. ભક્તો તમને કહું, જીવાત્માને મુક્તિ તો બધાને જોતી છે. આમાં મોક્ષ ન જોતો એટલે ઉશાન કરો તો હાલો તો નથી જોતો મોક્ષ. કેટલા જણા નીકળે છે એવા, મરી નરકમાં જાવ છે એવા કેટલા છે? ઉશાન કરો તો, મરી નરકમાં ગઈ છૂટક્યો એવા કેટલા છે? એકાદ તો શરીર ધાવ, બધાને મુક્તિ જોઈ છે. યાદ રાખજો, મુક્તિના ઘણા બધા માધ્યમો છે, પણ એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ માધ્યમ હોય ને પરમાત્માની કથા છે, પરમાત્માની કથા છે. એટલા માટે સ્વયં ભગવાન સ્વામિનારાયણ મધ્યના 54મામાં અંત્યના બીજા વચનામૃતમાં એમ કે મેં સત્સંગથી જેટલા આધીન થયા એટલા કોઈનાથી આધીન નથી થતા. અરે શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદની અંદર દ્વાદશમાં અધ્યાયમાં ભગવાન કૃષ્ણ બોલે, ઉદ્ધવ હું તો સત્સંગને આધીન છું. કથા વાર્તાથી કથાના માધ્યમથી જીવાત્માને દિવ્ય રૂડા ગુણો આવે છે. સ્વયં ભગવાન સ્વામિનારાયણ અંત્યના 24મા વચનામૃતને એક અદ્ભુત વાત બતાવી, જેને વિહલ્લાલજી મહારાજ સ્વયં પોતાને કલમે કંડારે. શ્રી મુખ
જેને કથા અંતરમાં ન ભાવે નહીં જ તેમાં ગુણ શ્રેષ્ઠ આવે. ભક્તો યાદ રાખજો, આધ્યાત્મિક પથમાં અનેક વિધ ગુણો હોય છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, અનેક વિધ ગુણો છે, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ગુણ હોય તો ભૂલશો નહીં, પ્રભુમાં થતી પ્રીતિ, એનાથી શ્રેષ્ઠ કોઈ દુનિયાનો ગુણ જ નથી. પ્રભુમાં થતી પ્રીતિ, ભગવાનમાં પ્રેમ કરાવનાર કોઈ હોય તો ભગવાનની કથા છે, ભૂલશો નહીં. જેને ભગવાનની કથા ગમે એને જ ભગવાન ગમે. તમારે લખવું હોય ત્યાં લખશો. જેને કથા ન ગમે, જેને પરમાત્માના ચરિત્ર ન ગમે, અને કોઈ એમ કહેતો કે મને ભગવાનમાં બહુ હેત છે, દંભીન પાખંડી છે, હું નથી કહેતો, આ દારૂ સ્વામીનો ગ્રંથ કહી રહ્યો છે. જેને ભગવાનના ચરિત્ર ન ગમે, જેને ભગવાનની કથા ન ગમે, અને પછી એ દાવો કરતો કે મને ભગવાનનો ખૂબ પ્રેમ છે, એ મિથ્યાવાદી વ્યક્તિ. બાપ, જેને કથા ન ગમે, જેને પરમાત્માના ચરિત્ર ન ગમે, એને ભગવાનની ક્યારે ન ગમે. જેને પરમાત્માના ચરિત્રમાં પ્રીતિ થાય, ભગવાનની કથામાં પ્રીતિ થાય, બાપ એને જ ભગવાનમાં પ્રેમ થાય, એને જ ભગવાનમાં પ્રેમ થાય. ભગવાનમાં પ્રેમ કરાવનારી ગાથા છે. શતાનંદ સ્વામી કે આ ગ્રંથની તાકાત છે, માણસની બુદ્ધિ જડતાને વરી ગયો હોય ને તો તમામ જડતાને તોડવા માટે ઘણ સમાન શાસ્ત્ર. હૃદયમાં કામ, ક્રોધ, લોભ આદિના કિલો જામી ગયા હોય એ તમામને સાફ કરવા માટે એસિડ સમાન આ ગ્રંથ છે. શતાનંદ સ્વામી કહે, જન્મ મરણના ફંદની અંદર ગોથા ખાતા જીવાત્માને દર્દને ટાળવા માટે જબરજસ્ત ઔષધિ સમાન આ ગ્રંથ છે. સ્વામી કે, કદાચ તમારા મનમાં એમ થશે આટલો બધો મહિમા કેમ કહો છો, તેનું કારણ અનુગ્રહાત હરે શાસ્ત્રમ એતત તદ આજ્ઞયા. આ કઈ મેં મારા મનનો ધાર્યો આ ગ્રંથ નથી લખ્યો, સ્વયં આનંદ કરોડો બ્રહ્માંડના માલિક ભગવાન સ્વામિનારાયણે મને આજ્ઞા કરી પછી આ ગ્રંથ મેં લખ્યો. માત્ર આજ્ઞા જ નહીં, એની કૃપા પણ ભળી. આટલું જ નહીં, તત્સમીપ નિવાસ અને કૃતમ ક્ષણે પતે માયા એની બાજુ બેસીને મેં આ ગ્રંથ લખ્યો છે. સ્વામી કે, આટલું જ નહીં, હમળો આ ગ્રંથ જ્યારે લખતો તો એક એક અંચ પ્રકરણ કૃત્વા સંપૂર્ણમેશ્વર્યમ તમે શ્રાવ્યા માસ નિજાવાસ્થિ તમને એક એક પ્રકરણ પૂરું થાય ભગવાન શ્રીને અર્પણ કરતો હતો. સ્વયં ભગવાન સ્વામિનારાયણને વાંચતા હતા. બાપ, આ ગ્રંથના પ્રથમ કોઈ વક્તા હોય તો ભગવાન સ્વામિનારાયણ છે. બોલશોને આ ગ્રંથના પ્રથમ કોઈ શ્રોતા હોય તો પણ ભગવાન સ્વામિનારાયણ છે, કારણ કે ભગવાન શ્રીહરિ નિત્યાનંદ સ્વામીની પાસે અને શતાનંદ સ્વામીની પાસે આ ગ્રંથની કથા કરાવતા હતા. એટલું જ નહીં, આ ગ્રંથ જ્યારે પૂરો થાય પોતાના મસ્તક પર પધરાવી નાચતા નાચતા લક્ષ્મીવાડી સુધી જાય, આ ગ્રંથરાજની સ્વયં ભગવાન શ્રીહરિ આરતી ઉતારે, એદમ શાસ્ત્ર સર્વશાસ્ત્રી શિરોમણી એવો અદિવ્ય ગ્રંથ છે. ભક્તો, જેને પરમાત્માની કથામાં રતિ થશે એને પ્રભુમાં સહજમાં રતિ થશે. ભગવાનમાં પ્રેમ કરવો બહુ કઠણ છે, ભગવાનમાં પ્રેમ થાય એટલા માટે જ ભગવાન આ ધરતી પર આવ્યા છે.
આ ધરતી પર આવીને વિવિધ પ્રકારના ચરિત્રો કરે છે. એ ચરિત્રના માધ્યમથી પ્રભુમાં અનુરાગ થાય છે અને જેને ભગવાનમાં અનુરાગ થાય એનો બેડો પાર થઈ જાય છે. નવ નવ દિવસ સુધી વડોદરા નગરીને આંગણે, વડોદરા તો છોટી કાશી કહેવાય બાપ, ભૂલતાની વડોદરાની નોંધ માત્ર ગુજરાત એટલે એમ નહીં, પૂરા ભારતને વડોદરાની નોંધ લેવી પડે એવું સુહામણું શહેર છે. સુહામણું તો હતું જ, પણ સોનામાં સુગંધ વળી, કારણ કે અનંત કરોડો બ્રહ્માંડના માલિક આ ધરતી પર બબે વાર પધાર્યા, બબે વાર પધાર્યા છે. વર્ણિવેશે નીલકંઠ વર્ણિવેશે પણ મહારાજ આ ધરતી પર પધાર્યા છે. અને ભગવાન સ્વામિનારાયણનું અનેક જગ્યાએ ભવ્ય સામયાને સ્વાગત થયું છે. યત્ર યત્ર વસત સ્વામી પૂરે ગ્રામે અથવા વને, તત્ર તત્ર જનાયન શતશ સહસ્રશઃ. મહારાજ કોઈ પણ પ્રાંતમાં જાય, એ નગર હોય, શહેર હોય, ગામ હોય, અરે જંગલ કેમ ન હોય, ત્યાં પણ મારનું ભવ્ય સામયું થતું હતું, ભવ્ય સ્વાગત થતું હતું. બાપ એ બધાય સામયાની અંદર શિરમોડ મહારાજનું સામયું અને સ્વાગત થયું. અને તો આ વડોદરાની ધરતી પરથી, વડોદરાની ધરતી પર નવગજ્જ હાથી પર મહારાજનું સામયું આ વડોદરાની ધરતી પર કાઢવામાં આવ્યું છે. વડોદરાની ધરતી એ સ્વયં ભગવાન સ્વામિનારાયણને વહાલી ધરતી. એના મહારાજા સયાજીરાવ સરકાર એમ કહેવાય કે રાજાની અંદર ભગવાનનો અંશ છે, માને પરમાત્માની કૃપા પ્રસાદ છે. અને સયાજીરાવ સરકારના જીવન કોનમાં ભક્તો તમને જોવા મળશે કે ખરેખર ભગવાનનો અંશ હોય એવા એ મહારાજા હતા, પ્રજાપ્રેમી હતા. અને પ્રજાપ્રેમી હોય ને એ જ પ્રભુ પ્રેમી થઈ શકે, યાદ રાખો, પ્રજાપ્રેમી એ જ પ્રભુ પ્રેમી થઈ શકે. પ્રજાપ્રેમી માને જે બીજાના દર્દને વાંચી શકે, બાપ દીનો નાથ એના દિલમાં આવીને જ વાસ કરે, એના દિલમાં આવીને જ વાસ કરે. બીજાના દર્દને વાંચી ન શકે, બીજાના દર્દને જોયા પછી પણ જેનું દિલ ન ઓગળે, એના દિલમાં ક્યારે દીનો નાથ આવીને બેસે નહીં, બેસે નહીં. સયાજીરાવ સરકારના આમંત્રણને માન આપી અનંત કરોડો બ્રહ્માંડના માલિક અહીંયા પધાર્યાનું કોઈ જો કારણ હોય તો સયાજીરાવ સરકાર પ્રજાપ્રેમી હતા, જનતાના દુઃખનું પૂછતા, એના સુખ અને દુઃખ એની પોતે અનુભૂતિ કરતા, એમ માનતા મારી રહીતનું સુખ એ જ મારું સુખ, મારી રહીતનું દુઃખ એ મારું દુઃખ, આમ માનનારા મહારાજા હતા. જેથી કરીને વારંવાર પ્રભુને આવવાનું મન થાય એવી ધરતી ઉપર નવ નવ દિવસ સુધી જ્યારે દિવ્ય કથાનો આપણે લાભ પ્રાપ્ત કરવાનો છે. આ ગ્રંથનો મહિમા ખૂબ બતાવ્યો, ફળશ્રુતિ પણ ખૂબ બતાવે છે. અત્યાદરણે એપિતમ સત્સંગીઓ નામૃતમ કાલવ્યાલ મહાત્રાસ મુક્તાંસ્તે યાતિ તદપદમ. અતિ આદરથી આ ગ્રંથનું કોઈ જો પાન કરે તો કાળના મોઢામાં જનાર આત્મા ત્યાંથી કાઢી પરમાત્માની સાથે હથિયાળો કરાવે આપે એવો આ દિવ્ય ગ્રંથ છે. આ ગ્રંથ સાંભળવા માટે પાછા બધા અધિકારી, એવું નહીં બ્રાહ્મણ સાંભળી શકે, ક્ષત્રિય સાંભળી, વૈશ્ય શુદ્ર, બધા સાંભળી શકે, પુરુષ સાંભળી શકે, નારી સાંભળી શકે. આ ગ્રંથ એના પ્રારંભ પહેલા દેશાંતરમાંથી ભક્તોને આમંત્રણ આપીને તેડાવવાના આ બધા જ વિધિ તમે કર્યા છે. આ ગ્રંથના વક્તા શ્રોતા વગેરેના લક્ષણો બતાવ્યા છે. પણ આ ગ્રંથ યાદ રાખજો, લખો શતાનંદ સ્વામીએ લખ્યો, શતાનંદ સ્વામીએ એનો મહિમા કહ્યો, શતાનંદ સ્વામી પણ લખ્યો મુક્તાનંદ સ્વામી. પણ આ ગ્રંથનો મહિમા જ્યારે સ્વામી લખવાના ભાગમાં આવ્યો, સ્વામી ઘડી બે ઘડી તો જાણે સ્થિર થઈ ગયા હશે. ગ્રંથ લખવો યાદ રાખજો, ગ્રંથ લખવો એ ગહન છે, પણ એના કરતાંય એ ગ્રંથનો મહિમા લખવો છે વિશેષ ગહન છે. કારણ કે ગ્રંથ લખતા લખતા સ્વામી પોતાનું જીવન સમર્પિત કરી નાખ્યું શતાનંદ સ્વામીએ. રખેન મુક્તાનંદ સ્વામીના મનમાં વિચાર થાય કે હું એનો મહાત્મ્ય ભાગ લખું છું, રખેન આ ગ્રંથ સાથે અન્યાય ન થાય, આ ગ્રંથના નાયક ભગવાન સ્વામિનારાયણ સાથે અન્યાય ન થાય, અને આ ગ્રંથના રચયતા શતાનંદ સ્વામી સાથે રખેન મારથી અન્યાય ન થઈ જાય, એટલા માટે વારંવાર પ્રભુને પ્રથમ પ્રાર્થના કરી છે, મંગળાચરણ કર્યું છે. હે કૃપાનાથ જ્યુષ્ટો મુક્ત ગણેર નિજાક્ષર પદે દિવ્યાકૃતિ સાદરમ યો ભક્તો પ્રકટીબ ભૂવ દયા ધર્માં જનાશય છે યત્રોન મૂલ ઇતુમ ત્વધર્મમ વિતુમ સાતુશ્ચ ધર્મમ શુભમ ધ્યાયે તમ હરિમેશ્વરેશ્વરમહં સદ્બુદ્ધિદમ સર્વદા. હે માલિક,
હું કસોટીની હેરણ ઉપરથી પ્રસાર થઈ રહ્યો છું અને કસોટીની હેરણમાંથી પ્રસાર તો થઈ શકું, આપ મારી સાથે ભળો, મારા પર કૃપા દ્રષ્ટિ કરો. અને ભક્તો યાદ રાખજો, જીવનની અંદર જ્યારે જ્યારે સફળતા મળે ને ત્યારે તરત વિચારજો, મારા કાર્યમાં મારા ભગવાન મળ્યા છે માટે મને સફળતા મળે છે. ભૂલશો નહીં, સફળતા મળે ને ત્યારે કદી અહંકારી નહીં બની જતા કે અમારી બુદ્ધિનું પરિણામ, અમારી મહેનતનું પરિણામ, અમારી અમીરાઈનું પરિણામ. બાપ પોસાય તેટલી અમીરાઈ હોય, પોસાય તેટલી બુદ્ધિ હોય, પોસાય તેટલી કૌશલ્યતા હોય, પણ જ્યાં સુધી પ્રભુ ન વળે ત્યાં સુધી સફળતા ન મળે. તમે હજારો પ્રકારના સંકલ્પ કરો, મહેનત કરો, હું તો કોઈ ઈચ્છા યત્ન કર્યા પછી પણ જ્યાં સુધી ઈશ્વરનો અનુગ્રહ ન મળે ત્યાં સુધી સફળતા ન મળે, ત્યાં સુધી સફળતા ન મળે. વડોદરાવાસી તમામ ભક્તો, આ દિવ્ય મહોત્સવ જે સફળ થઈ રહ્યો છે એની પાછળ પણ સ્વયં ભગવાન શ્રીનો અનુગ્રહ જીપો, જેને કારણે મહોત્સવ દિવ્યતાથી પ્રારંભ થયો, આગળ વધી રહ્યો છે. જેમ જેમ દિવસો આગળ વધશે તેમ તેમ જેમ પૂનમ નજીક આવે અને સમુદ્રમાં ભરતી આવે એમ આનંદની પણ ભરતી આવશે, કારણ કે પ્રભુનો આમાં સીધો સંબંધ છે, સ્વયં પરમાત્માનો અનુગ્રહ છે. અને જ્યાં પ્રભુનો અનુગ્રહ હોય ત્યાં કદી નિષ્ફળતા ન. પ્રારંભ કાળ જેનો દિવ્ય હોય બાપ, એનો અંતકાળ પણ દિવ્ય જ હોય. તમે 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 તો બધા ગ્રસ્થ ધંધા બિઝનેસ વાળા, પ્રારંભમાં જેનો ધંધો બિઝનેસ વ્યવસ્થિત થાય છે કુદ હરખું આવેલું જાય, અમુક અમુક ને તો પેલે કોળીએ માખ્યું આવે, બીજો કોળી લેવાનું મન જ ન થાય. બાપ પ્રારંભ કાળ જેનો શ્રેષ્ઠ, એનો અંત કાળ પણ શ્રેષ્ઠ હોય શકે. સ્વયં શતાનંદ સ્વામી પણ, સ્વયં મુક્તાનંદ સ્વામી પણ રાજીપાની અપેક્ષા રાખે, સ્વયં ભગવાન શ્રીને વિનંતી કરે, કૃપાનાથ આ ગ્રંથનો મહાત્મ્ય ભાગમાં લખવો છે, આપ મને સદબતી આપો. સ્વામી મંગળાચરણ કરે, મંગળાચરણનો બીજો અર્થ થાય છે પ્રાર્થના. યાદ રાખજો, પ્રાર્થના, પ્રભુને પ્રાર્થના કરે છે. અને ભક્તો ભૂલશો નહીં, જે સાધનો ન આંબી શકે ત્યાં પ્રાર્થના આંબી જાય, જે કામ સાધનો ન કરી શકે એ કામ પ્રાર્થના કરે છે. તમે વિચારો, ગજેન્દ્ર પ્રભુને પ્રાર્થના કરી, એવા સાધનો કયા હતા, પણ એની પ્રાર્થનાને આધીન બની ગરુડ તજી પાળા પધાર્યા ગજ સારુ મહારાજ. બાપ જ્યાં સાધનો ન આંબે ત્યાં પ્રાર્થના આંબી જાય. ભૂલશો નહીં ભક્તો, તમે પોસાય તેટલા સાધનો કરતા હોય પણ સાધનોની સાથે પ્રાર્થનાને સાથે રાખશો. સાધનો તમે કરશો, પ્રાર્થના છોડી દેશો, તો જેમ જેમ દિવસો જશે, જેમ જેમ સાધના તમારી દઢ થતી જશે, તેમ તેમ તમારો અહંકાર પણ દઢ થતો જશે, અહંકાર પણ દઢ થતો જશે. સ્વામી વાતોમાં લખ્યું ને, એક તપસ્વી તપ કરવા બેઠા, જેમ જેમ દિવસો જાય, જેમ જેમ દિવસો જાય, તેમ તેમ તપસ્વી પાતળા થતા જાય, તપસ્વી પાતળા થતા જાય. એની સામે એક બિલાડો બેઠો હતો, એ જેમ જેમ દિવસો જાય તેમ તેમ જાડો થતો જાય, જાડો થતો જાય, જાડો થતો જાય. તપસ્વી દિવસમાં આંખ ખોલે ત્યારે બિલાડો બેઠો જ હોય. એક મહિનાના અંતે તપસ્વી કીધું, એલા હું નથી ખાતો, હું તપ કરું છું, તું કાંઈ ખાતો નથી, હું પાતળો થઈ ગયો, તું કા જાડો થઈ ગયો. અને ત્યારે પેલા બિલાડાને વાચા ફૂટી, એને એમ કીધું, સાંભળો, તમે કાંઈ ખાતા નથી પણ હું બિલાડો નથી, તમારો અભિમાન છું. જેમ જેમ તમે તપ કર્યું તેમ તેમ તમને અહંકાર વધતો ગયો, અહંકાર વધતો ગયો, અભિમાન વધતો ગયો, મારા જેવો કોઈ નહીં, મારા જેવો કોઈ નહીં, મારા જેવો કોઈ નહીં. બાપ સાધનની સાથે પ્રાર્થના અતિ આવશ્યક છે. પ્રભુને પ્રાર્થના કરતા રહેજો, કૃપાનાથ માલિક મારી પાસે તારે જે કરાવો એ કરાવજે, પણ સાથે સાથે માના પર અનુકંપા રાખજે, ગમે તેટલું થયા પછી પણ મને અહંકારનો કોટો ન ફૂટે, એ તો માલિક મારો અહંકાર મને મારીને કૂકો કરી નાખશે. બાપ માણસનો અહંકાર જેટલો વિનાશ ન તરે એટલો દુનિયામાં કોઈ વિનાશ ન તરે. માટે મુક્તાન સ્વયં વારંવાર પ્રથમ પ્રાર્થના કરે છે, કૃપાનાથ આપ ભળો, તો આ દિવ્ય ગ્રંથ એનો મહાત્મ્ય ભાગ મારીથી લખાય. અને દિવ્ય મહાત્મ્ય ભાગને લખવા માટે હું આપનું ધ્યાન કરું છું, હું મારા હૃદયની અંદર દિવ્ય બુદ્ધિ પ્રગટે એટલા માટે પ્રાર્થના કરું છું. અદભુત સ્વામી મંગળાચરણ કરી દિવ્ય ગ્રંથનો મહાત્મ્ય ભાગ લખ્યો છે. ભગવાનની વિદાય પછી ઉદાસ બનેલા સમાજને આ ગ્રંથે જ ફરીવાર તાજગી આપી છે એમ સ્વયં શતાનંદ સ્વામી કલમ બતાવ્યા છે. અદભુત રીતે ફળશ્રુતિ બતાવ્યા પછી વક્તા શ્રોતાને પણ અદભુત અદભુત લક્ષણો બતાવ્યા છે. આ ગ્રંથનો વક્તા કેવો હોવો જોઈએ,
અદ્ભુત લક્ષણો બતાવ્યા વક્તા શ્રોતાના, વક્તાના લક્ષણો બતાવ્યા છે. આ ગ્રંથનો વક્તા કેવો હોવો જોઈએ? જીતેન્દ્રિય સુશીલશ્ચ દુરાગ્રહ વર્જિતઃ, સત્ય પ્રિય ગિરસ્થ હતા. જીત કામો, જીત ક્રોધો, જીત લોભાશ્ચ નિર્દંભા, અહંતાચ મમતા હિના, સ્વધર્મ દૃઢ વર્તના, મૈત્રો ધીર, સાધુ વૃત્તિ બી અકિંચન, દ્વિજાતિરિન યહ પ્રાપ્ત દીક્ષા ભાગવતીમ સતુ. અદ્ભુત અદ્ભુત વક્તાના લક્ષણ બતાવ્યા. જીતેન્દ્રિય હોય, અદ્ભુત લક્ષણો બતાવ્યા. વક્તાના પ્રથમ લક્ષણ બતાવ્યા જીતેન્દ્રિય, જેણે પોતાની તમામ ઇન્દ્રિયો જીતેલી છે, ગ્રંથનો વક્તા બને. જીતેન્દ્રિય સુશીલશ્ચ સારા સ્વભાવ વાળો હોય એ આ ગ્રંથનો વક્તા બને. ભક્તો, સારો સ્વભાવ યાદ રાખજો, પ્રત્યેક ક્ષેત્રમાં તમને કામ લાગશે. જે વ્યક્તિ પોતાના સ્વભાવને ન કેળવી શકે, એ વ્યક્તિ પાસે ગમે તેટલી તાકાત હોય તો પણ વ્યક્તિ જીવનની અંદર નિષ્ફળતાને વળશે, યાદ રાખશે. જેને જીવનમાં સફળતાને પ્રાપ્ત કર્યું હોય, એ પછી તમારો વ્યવહારિક માર્ગ હોય તોય ભલે, આધ્યાત્મિક માર્ગ હોય તોય ભલે, બાપ તમારા મનમાં વિચાર થશે આધ્યાત્મિક માર્ગમાં સ્વભાવની શું જરૂર છે. યાદ રાખજો, જ્યાં સુધી તમે સ્વભાવને કેળવી નહીં શકો, ત્યાં સુધી બધાયના કૃપાના પાત્ર, રાજીપાના પાત્ર નહીં બની શકો. સ્વભાવ જો ભક્તો દિવ્ય બની જાય, સ્વભાવની અંદર જો પ્રભુનો ભાવ ભળી જાય, એવું જીવન બની જાય ને, તો બાપ એ ભાવ તમને ભગવાનનો ભેટો કરાવે, ભાવ ભગવાનનો ભેટો કરાવે આપે. સ્વભાવ બહુ સરસ હોવો છે. આજની દાડે સ્વભાવની બહુ વાત નથી કરતો, કારણ કે મારે મહાત્મ્ય ભાગ પૂરો કરવો, પણ સ્વભાવ તો તમારે સેટ કરવો પડે, કરવો પડે ને કરવો જ પડે. યાદ રાખજો, દુનિયા આપણે યારે સેટ થાય એ આશામત મેં નહીં રહેતા. જ્યાં જાઓ ત્યાં સ્વભાવને સેટ કરજો, જ્યાં જાઓ ત્યાં સ્વભાવને સેટ કરજો, અને જ્યાં જાઓ ત્યાં સ્વભાવને જો તમે સેટ કરશો ને, તો જ્યાં જાશો ત્યાં તમે આવકારના પાત્ર બની જશો, આવકારના પાત્ર બની જશો. આપણે ભણતંત્ર એક પાઠ આવતો, પારસી લોકો હિન્દુસ્તાનમાં આવ્યા અને એને રાજાને કહેવડાવ્યું કે અમારે અહીંયા રહેવું છે, અમને રહેવાનો અહીં આશરો મળશે. રાજાએ દૂધનો આખો ગ્લાસ ભરીને મોકલાયો, મને સંકેત આપ્યો કે દૂધનો આખો ગ્લાસ ભરેલો છે, એમ જન મેદિનીથી અમારું આખું સામ્રાજ્ય ભરેલું છે, આમાં જગ્યા નથી. અને ત્યારે પારસે એની અંદર સાકરનો ભૂક ઉમેર્યો અને ગ્લાસને પાછો મોકલ્યો, કીધું મહારાજાને કહેજો દૂધ ચાખે. અને મહારાજા દૂધ ચાખ્યું, મીઠું મધુરું. મને એને કહેવાનો મતલબ, ભલે તમારું રાજ આખું વસ્તીથી ભરેલું હોય, પણ આપ જો અમને આશરો આપશો ને, તો દૂધમાં સાકર ભળી જાય અને દૂધને મીઠું કરી દે, એમ અમે સમાજને પણ મીઠો કરી દેશું, આપ જો અમને આશરો આપશો તો. અને ભક્તો, વાસ્તવિક છે, પારસી લોકો હિન્દુસ્તાનમાં આવ્યા, પણ એક પણ વ્યક્તિને પારસી ક્યારે ખટક્યા નથી. બાકીના વિધર્મી લોકો આવ્યા છે, એ બધાએ ખટક્યા છે, પણ પારસી લોકો ક્યારેય ખટક્યા નથી. દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા એના સ્વભાવે. બાપ ભારતમાં આવ્યા પછી પણ એને સુખ્યા કર્યા, એ પોતે સુખ્યા થયા, જન સમુદાયને પણ સુખ્યો કરી દીધો. એમ સ્વભાવ જો સેટ કરતા આવડશે તો જ્યાં જાશું ત્યાં ભક્તો આવકારને પાત્ર બની જશું. સારા સ્વભાવ વાળો હોય, દુરાગ્રહ વર્જિત, બીજો કોઈ પ્રકારનો દુરાગ્રહ ન હોય, બસ ભગવાન ભજવાન ભજાવવા બે જનો આગ્રહ, આ ગ્રંથનો વક્તા બને. સત્ય પ્રિય ગિરસ્થ થા, સાચું કહે તેમ છતાં મીઠું લાગે એવું કહેનારો આ ગ્રંથનો વક્તા બને. જીત કામો, જીત ક્રોધો, જીત લોભાશ્ચ નિર્દંભા, જેણે અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કર્યું છે એ આ ગ્રંથનો વક્તા બને. જીત કામો, જીત ક્રોધા, પોતાના નિજી સ્વાર્થ માટે કદી ક્રોધ નથી ઉપજતો, આ ગ્રંથનો વક્તા બને. નિર્દંભા, દમથી જે પર હોય, જેવું બોલે એવું જ વિચારે, એવું જ વર્તન કરે, આ ગ્રંથનો વક્તા બને. અહંતાચ મમતા હિના, દેહમાં અહમ ભાવ નથી, દેહ સંબંધી પદાર્થ કે દેહ સંબંધીમાં જેને મમત્વ રહેવા પામ્યું નથી, આ ગ્રંથનો વક્તા બને. પોતાના નિયમની અંદર ખબરદાર બને, વર્તનારો ગ્રંથનો વક્તા બને. બહુ અદભુત લક્ષણ બતાવ્યા છે. મૈત્રો, ભક્તો આ લક્ષણ બહુ મહત્વનું છે, યાદ રાખજો. આ લક્ષણ કેળવ્યા સિવાય, હું એવું માનું છું, પ્રભુમાં તમે પ્રેમ નહીં કરી શકો. આ લખવું હોય ત્યાં લખજો, ક્યારેક તમને કામ લાગશે. મૈત્રો ગુણ જેની અંદર આવે એ જ બાપ પ્રભુમાં પ્રેમ કરી શકે. જેનો દુનિયામાં કોઈ દુશ્મન જ નથી એ આ ગ્રંથનો વક્તા બને. જેને જેને ભગવાન ભજવે એને આ ગુણ કેળવો પડે, કેળવો પડે ને કેળવો જ પડે. અને યાદ રાખજો, ગુણ તમે નહીં કેળવો ને તો માનસિક પૂજા કરો બેસો ને, ત્યારે જેની હારે તમને આર્ટિસ્ટ નહીં દેખાય, ભગવાન નહીં દેખાય. ધ્યાનમાં બેસો, જેની સાથે તમને શત્રુ ભાવ હશે, વ્યક્તિ દેખાશે, ભગવાન નહીં દેખાય. મૈત્રો,
પ્રત્યેક વ્યક્તિની સાથે મૈત્ર ભાવ, દુનિયામાં કોઈની સાથે જેને ઘૃણા નથી આ ગ્રંથનો વક્તા બને. હું તો તમને કોઈ એવા જ જીવન જીવજો, કોઈની સાથે ઘૃણા નહીં, કોઈની સાથે ઘૃણા નહીં. યાદ રાખજો, પોતાના નિયમમાં ખબરદાર, પોતાના સિદ્ધાંતમાં અડીખમ. ગાંધીજીના સૂત્રને યાદ કરશો, મહાત્મા ગાંધી સત્યના પ્રયોગમાં લખે, આ દુનિયામાં મારો કોઈ દુશ્મન છે જ નહીં. ગાંધીજીને કોકે પ્રશ્ન કર્યો, પણ આપ રાત દાડો અંગ્રેજો નિર્યાત નથી લેવા દેતા, અને પાછા એમ કહો કોઈ મારો દુનિયામાં દુશ્મન નથી. શું અંગ્રેજો દુશ્મન નથી? ગાંધીજીના મુખમાં શબ્દ નીકળ્યા, નહીં અંગ્રેજો મારા દુશ્મન નથી, તો શા માટે એને નિરાત નથી લેવા દેતા? ગાંધીજી અદભુત ઉત્તર આપ્યો, સાંભળો, હું તો મારા સિદ્ધાંત માટે લડી રહ્યો છું, મહેનત કરી રહ્યો છું. હિન્દુસ્તાન મારો દેશ છે, માટે હિન્દુસ્તાનનું સામ્રાજ્ય મારા દેશવાસીની પાસે હોવું જોઈએ. અંગ્રેજો મારા દેશનું સામ્રાજ્ય મારા દેશવાસીને સોંપી દે, મને અંગ્રેજો સાથે કોઈ વાંધો નથી, હું તો મારા સિદ્ધાંતો માટે, હું તો મારા પ્રિન્સિપલ માટે લડી રહ્યો છું. બાપ આવા જીવન જીવશે, કોઈ સાથે ઘૃણા નહીં. મૈત્રો, એક વાત યાદ રાખજો, આ ગુણ તમે કેળવી શકશો. દુનિયામાં કોઈની સાથે દુશ્મન નહીં રાખો, આ ગુણ તમે કેળવી શકશો. એ અશક્ય છે કે તમને કોઈ દુશ્મન સમજતો હોય. આપણને કદાચ હજારો લોકો દુશ્મન સમજતા હોય, પણ આપણે કોઈને દુશ્મન ન સમજતા હોય એવું જીવન જે જીવી શકે એ જ પ્રભુમાં પ્રેમ કરી શકે. મૈત્રો ધીરહા, ગમે તેવા દેશકાળમાં પોતાનો બેલેન્સ ન ગુમાવે એ આ ગ્રંથનો વક્તા બને. મૈત્રો ધીરહ, સાધુ વૃત્તિ બી સાધુ સ્વભાવનો હોય એ આ ગ્રંથનો વક્તા બને. આ કિંચના જગતનું કોઈ પદાર્થ જેને બાંધી ન શકે બાપે આ ગ્રંથનો વક્તા બને. જાતે કરીને બ્રાહ્મણો આ ગ્રંથનો વક્તા બને. પેલો બ્રહ્મ બાળકોને ભક્તો, આ ગ્રંથ એની કથા કહેવાનો અધિકાર છે. પણ તરત શતાન સહી બીજો શ્લોક લખ્યો, દ્વિજાત્યન્ય પ્રાપ્તો દીક્ષામ ભાગવતીમ સતુ. જો જાતે કરીને બ્રાહ્મણ ન હોય તો જેમણે પરમ પૂજ્ય આચાર્ય મારી પાસેથી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી છે એ આ ગ્રંથનો વક્તા બને. એને માટે બે વિધાન અધિક કર્યા, અષ્ટાંગ બ્રહ્મચારાધ્યાયો નિર્લોપ ચેત વદેત કથા. જો આચાર્ય માર્ગ પાસેથી દીક્ષા પ્રાપ્ત કરીને કથા કરવી હોય તો અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરનારો હોવો જોઈએ, નિર્લોભ ચેત વદેત કથા. જગતમાં ક્યાંય બંધાયેલો ન હોય આ ગ્રંથનો વક્તા બને. અદ્ભુત અદ્ભુત વક્તાના લક્ષણ બતાવ્યા છે. કથા અતિ ઉતાવળી ન કરે જેથી કરી શ્રોતા સમજી ન શકે, કથાનો બહુ લંબાણ ન કરે કે જેથી કરીને કથા નિરસ થઈ જાય. જરૂર પડે સિદ્ધાંતો સમજાવવા માટે દ્રષ્ટાંતો આપીને પણ સિદ્ધાંતો સમજે આ ગ્રંથનો વક્તા બને. અદ્ભુત અદ્ભુત લક્ષણ બતાવ્યા છે. ત્યારબાદ શ્રોતાનું લક્ષણ બતાવ્યા છે, પણ શ્રોતાનું લક્ષણ બહુ કહેવા નથી, થોડાક બતાવ્યા છે. જેટલા દાડા કથા આમણે એટલા દાડા નકોડા ઉપવાસ કરે, બસ આ એક લક્ષણ સરસ છે. આ મને ગમ્યું, બોલો તમને ગમ્યું? તમને બધાને ગમ્યું? સરસ લક્ષણ છે. જેટલા એ ખોટી તાળીઓ પાડોમાં કાલ પાસે બે ત્રણ ટાઈમ જમી લો, તાળીઓ પાડે છે. જેટલા દાડા કથા સાંભળે એટલા દાડા નકોડા ઉપવાસ કરે. ભક્તો એ ઉપાસનું પ્રતિપાદન એટલા માટે છે, યાદ રાખજો. ઉપવાસ કરવાથી અંતસ્કરણ નિર્મળ થાય, અને અંતસ્કરણ નિર્મળ થાય ને તો બાપ બીજા અયોગ્ય સંકલ્પ વિરામ પામે અને પ્રભુમાં રતિ થાય. એટલા માટે અહીંયા ઉપવાસનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જેટલા દાડા કથા સાંભળે એટલા દાડા નકોડા ઉપવાસ કરે. એટલો શક્તિમાન ન હોય તો દૂધપાન કરીને કથા સાંભળે, એટલો શક્તિમાન ન હોય તો ફલાહાર કરીને કથા સાંભળે, એમાંય સેટિંગ ન આવે તો એક ટાઈમ ભોજન કરીને કથા સાંભળે, અને એમાંય સેટિંગ ન આવે તો પછી પોસાયમાં સાંભળે, પછી આમાં કાંઈ લખ્યું નથી. શ્રોતા ખાસ પૂર્ણ ફળ જોતો હોય તો ભક્તો આજે વિધાન ચાલે, કથા કેવી રીતે સંભળાય, પૂર્ણ ફળ જોતું હોય તો નવે નવ દિવસ સુધી નકોરડા નકોરડા ન થશે, દૂધપાન દૂધપાન ન થશે, ફલાહાર ફલાહારનું સેટિંગ ન થાય. એક ટાઈમ ભોજન, પણ બે બીજો ટાઈમ તો ભોજન ન જ જમવું, એમ નવ દાડા સુધી નિર્ધાર કરીને કથા સાંભળે એને પૂર્ણ ફળને દેનારી કથા બને. જેટલા દાડા કથા સાંભળે એટલા દાડા બ્રહ્મચર્યનું પાલન કરે, ભય પથારી કરે, પરમાત્માનું વિશેષને વિશેષ ભજન કરે એને પૂર્ણ ફળને આપનારી કથા બને છે. કથા સાંભળે એટલા દાડા ખૂબ અનુસંધાન રાખે, કોઈ કામ કરો દ્રુવાદિકને આધીન ન બની જવાય એનો ખટકો રાખીને કથા સાંભળે, લાંબા પગ કરીને કથા ન સાંભળે, કોઈ વસ્તુ ચાવતા ચાવતા કથા ન સાંભળે, બીજી ત્રીજી વાતો કરતો કરતા કથા ન સાંભળે. બહુ બહુ બધા વિધાનો બતાવ્યા છે. માથા પર પાઘડી ટોપી કાંઈ રાખીને કથા ન સાંભળે,
એક ભગત મને કે પણ સ્વામી પગ નથી વળતા, હું કરું? મેં કીધું ભાઈ લાંબા રાગજીને કોણ ના પાડે છે? શેતાન સ્વામી પણ આમ લખ્યું, સ્વામી કે પગ ન વળતા હોય તો લાંબા પગ રાખીને કથા સાંભળે, અરે સૂતો સૂતો સાંભળે પણ કથા સાંભળે. બસ તમતાર તમે લાંબા પગ રાખીને કથા સાંભળજો, એમ માનશું તમે બધાના ગુડા દુખતા જશે, પગ દુખતા જશે, પણ કથા સાંભળે. જેટલા દાડા કથા સાંભળે સ્ત્રીણા મુખાની પશ્યંતો શૃણવંતી કથા મરે કામી નસ્તે સ્તુ પુરુષા ભવંતી ગ્રામ શુકરાહા. નારીના મોઢાને જોતો જોતો કથા સાંભળે તો સ્વામી કે મર્યા પછી ભૂંડ યોની પામે છે. બીજી ત્રીજી વાતો કરતો કરતો કથા સાંભળે તો મર્યા પછી ગધાડે નિર્ણય પામે છે. કથાયામ શ્રીય માણાયામ વિઘ્નમ કુરવંતી એ શઠા પિશાચત્વમ પ્રપદ્યંતે તેનું નૃપાસતમ. સદાનંદ સ્વામી કે કથા સાંભળતા સાંભળતા વક્તા થો તો શ્રોતાને કઈ વિઘન ઉભું કરે તો વિઘન ઉભું કરનારો મર્યા પછી ભૂત યોની પામે છે. નિંદંતી નિંદંતી અશ્ય કથા કમ, જો કથાને સાંભળ્યા પછી બહાર નીકળ્યા પછી વક્તા નિંદા કરે અથવા તો કથા નિંદા કરે, કથામાં કાંઈ દમ નહોતો અથવા તો કે વક્તામાં કાંઈ દમ નહોતો, કથા નિંદા કરે અથવા તો વક્તા નિંદા કરે તો નિંદાનો કરનારો ઉપરાપર 100 જન્મ સુધી કૂતર્યાની યોનિ પામે છે. માટે ખબરદાર બહાર નીકળે નંબરનું નામ લીધું છે તો આવ્યું બન્યું માનજો. પણ યાદ રાખજો ભક્તો, આ કયા અર્થમાં લખ્યું છે? શાસ્ત્રોક્ત કથા થતી હોય ને એમાં કાંઈ પોતાની માથે આવે ન ગમે નિંદા કરે તો, બાકી શાસ્ત્રોક્ત કથા ન થતી હોય તો કાંડું પકડીને કહેવાય સ્વામીજી આમાં લખ્યું કે કો એનો જરાય વાંધો નથી. અદભુત અદભુત વિધાનો બતાવ્યા છે. ત્યારબાદ આ કથા સાંભળવાથી કેવા પાપીનું કલ્યાણ થઈ શકે એમાં કલ્યાણજીનું આખ્યાન કીધું. શેખ કાનપુર જન્મ્યો હતો, ત્રણ કાળનું જ્ઞાન હતું, અનેક પ્રકારના દુઃખો જ્યારે દેખાવા લાગ્યા એમાંથી બહાર નીકળવા અનેક પ્રકારના પ્રયાસો કર્યા, પણ બહાર જ્યારે નથી નીકળી શક્યો ગુજરાતની ધરતી પર આવ્યો અને શેતાન સેવન મુખ થકી આ કથાનું જ્યારે શ્રવણ કર્યું ને ત્યારે બાપ તમામ દેખાતું દુઃખ બંધ થઈ ગયું છે. દુઃખ તો દેખાતું બંધ થયું પણ એની જગ્યાએ ત્રણ છગલાવાળી પાગના ધરતલ ભગવાન શ્રીના દિવ્ય દર્શન થયા છે એવી દિવ્ય ગાથા છે. સ્વયં પ્રતાપસિંહ રાજાની પાસે જેમ સુરત મુનિ કથા સંભળાવી હતી એમ શેતાનંદ સ્વામી જ્યારે કથા સંભળાવી છે કલ્યાણજીને, કલ્યાણજી સ્વામીની પાસે કહેવા લાગ્યો, સ્વામી મારું દેખાતું તમામ દુઃખ બંધ થયું અને ત્રણ છગલાવાળી પાગના ધરતલ ભગવાન શ્રીનામના દિવ્ય દર્શન થાય છે બોલતા વારંવાર સ્વામીને વંદના કરી અને વ્યક્તિ ત્યાંથી વિદાય લીધી છે. આખીર આ ગ્રંથના મહાત્મ્ય ભાગને પૂર્ણ કરતા મુક્તાન સ્વામી લખે, એમમ શ્રોષ્યંતે ભક્તા પઠ્યંતે તે માનવાહા લપસ્યંતે તે તું સત્સંગી જીવનમ શ્રુતિ જમ ફલમ. કોઈ આખું સત્સંગીઓને સાંભળે અને જેટલા ભગવાન પ્રસન્ન થાય રાજી થાય એટલો જ રાજીપો એટલી જ પ્રસન્નતા માત્ર ને માત્ર આ ગ્રંથના મહાત્મ્ય ભાગને સાંભળવાથી પ્રાપ્ત થાય છે. ઇતિ સત્યમ પુનઃ સત્યમ સત્યમ અહમ મુક્તાનંદરો ભવેમ. એમ આ સત્ય વાત છે, ખરેખર સત્ય છે, મુક્તાનંદ સ્વામી કહું છું. તમારા મનમાં થશે આટલું બધું ફળ કેમ, આખાય સત્સંગનું ફળ? યાદ રાખો પહેલે દાડે શ્રોતા ઓછા હોય એટલે પ્રસાદ જાજો ભાગમાં આવે, શ્રોતા વધવા માંડે એટલે પ્રસાદનો બંટવારો થાય. અને માણસના માનસમાં સહજ એવું છે કે હજુ તો આ જ કથા બેઠે ને, બે ચાર દાડા આવવા દો, જરાક રાગે પડે પછી કથામાં જાઓ. તમને બધાને કહું છું અત્યારે ઘેરે જાઓ, કાલ બપોર સુધી કાંઈ કામ નથી, એક એક જણા 10-10 જણાને ફોન કરી દેજો, કથા રાગે પડી ગઈ છે, આપણે રાગે પડો તો આવી જાઓ. અને જો કાટ હો કાટ લુખેશ હો લુખેશ તો મિસ કોલ કરજો. આમંત્રણ આપજો અને કહેજો આવતીકાલે વડોદરાની ધરતી પર રાત્રે 11 વાગે બાલપ્રભુ ઘનશ્યામનું પ્રાગટ્ય થવાનું છે. વડોદરા વટપટન મટી જાય અને બાપ અક્ષરધામ બની જાય, છપ્પૈયા આવતીકાલે બનવાનું, એ બધાને આમંત્રણ આપી દેજો. અદભુત રીતે મુક્તાનંદ સ્વામીએ આ મહાત્મ્ય ભાગને લખ્યો છે. હવે આ ગ્રંથનો પ્રારંભ થવાનો છે, પણ એ ગ્રંથના પ્રારંભની ગાથાને ભક્તો બરાબર આવતીકાલે 3 વાગે આપણે શ્રવણ કરશું. આવો પરમાત્માના જય જયકારની સાથે કથાને વિરામ, કોઈ ભક્તજનો પોતાનું સ્થાન ન છોડે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ શ્રી નારાયણ દેવ શ્રી નર નારાયણ દેવ શ્રી બાલકૃષ્ણલાલ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી કષ્ટવંજન દેવ ઓમ નમઃ પાર્વતી પતે હર.